આપણે બધા પશુપાલકો ભાગ્યશાળી છીએ કે પશુપાલકોના નિયામક મંડળ તમારા પ્રતિનિધિઓ જે ચૂંટાઈને અહીં આવ્યા છે અને એના આ સમારોહમાં આટલા બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત છે આ ખાલી અમારું એકલું નિયામક મંડળનું ગૌરવ નથી આટલા બધા આગેવાનો આટલા લીડર્સ અહીંયા હાજર હોય એ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના એક એક ખેડૂત પશુપાલકનું ગૌરવ છે અને એવા ગૌરવવંતા આગેવાનો અહીંયા છે હું નામ બોલીશ તો બધાય અહીંયા આપણા પૂર્વ એમપી આપણા પૂર્વ મંત્રીશ્રી આપણા મેમ્બર ઓફ પાર્લામેન્ટ પરબતભાઈ સાહેબ અહીંયા આપણા શેખ અમદાવાદથી સ્પેશિયલ અમારા મિત્ર અલ્પેશભાઈ સ્પેશિયલ અભિનંદન માટે અહીંયા આવ્યા છે આપણા ધારાસભ્યશ્રીઓ બનાસકાંઠાના જુજારુ નેતા શશિકાંતભાઈ કીર્તિશ્રીભાઈ આપણે નથાભાઈ અહીંયા મગનભાઈ સોઢીજી આપણા મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એમડી શ્રી આપણું બધું આખું નિયામક મંડળ થી કરી અને શેખ ત્યાં સુધી અને આપણા વડીલો કાકા અને બાપાન બધા અહીંયા પણ જોવું તો કોઈ જ્ઞાતિ સમાજ આપણા બેંકના ચેરમેન એમએલ સાહેબ હરજીવનભાઈ સાહેબ પૂર્વ મંત્રીશ્રી આપણા વાઇસ ચેરમેન ભાવાભાઈ બીજેભાઈથી કરીને શેખ વિરજીભાઈથી આખાય આપણા બંને બહેનો નૌકાબહેન કુમુદબહેન આખું અમારું નિયામક મંડળ કોઈ જ્ઞાતિ કોઈ સમૂહ શેખ મેરુજીથી કરી બધી પાર્ટીઓ ભાજપના આગેવાનો કોંગ્રેસના આગેવાનો શેખ સંજયભાઈ ગોવાભાઈના દીકરા ત્યાંથી માંગેલાલજી ભરતસિંહજી ત્યાંથી ભાજપ કોંગ્રેસ અને શેખ દાનાભાઈ માળી ઉધી આખી ટીમ અમૃતલાલ બધાના નામ બોલી શકાય એમ છે પણ બધાના નામ બોલતો નથી મેરોજી બધા છે ને પૂર્વ પ્રમુખો જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખો પ્રમુખ પાર્ટીઓના પૂર્વ પ્રમુખો ચાલુ પ્રમુખો તાલુકા પંચાયતના પ્રમુખો નગરપાલિકાના પ્રમુખો અને અહીંયા બેઠેલા જ ખાલી નહીં અહીંયા જે બેસાડી શકાય એવા ઘણા બધા આગેવાનો અહીંયા બેઠા છે અહીંયા બેઠા છે ખુરશી ઉપર હું નજર કરતો હતો પણ પછી લાગતો હતો કે સોશિયલ ડિસ્ટન્સ વાળું પેલું હવે કાંઈ ઠેકાણું નહીં પડે પણ આમ એક 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 આગેવાનને પેલું જોવું તો ખબર પડે કે આ બનાસકાંઠા જીવનની દરેક જ્ઞાતિ સમાજના બધા જે આગેવાનો કહેવાય એ આજે આપણા બધાની વચ્ચે છે રાજકીય પાર્ટીઓ પણ સામાજિક તાણુવાણું અને આ જ આપણો ગુલદોસ્તો છે આ જસ ખાલી અમારા નિયામક મંડળનો નથી આ જસ એ મારા લાખો પશુપાલક ભાઈ બહેનો જે છે જિલ્લાના એમનો જસ છે તમારા કારણે આ શક્ય બન્યું છે જીતી અને નિયામક મંડળ આવ્યું હું નિયામક મંડળનો આભારી છું કે ભાવાભાઈને અને મને વાઇસ ચેરમેન અને ચેરમેન તરીકે આજે સર્વાનુમતે વરણી કરી આપણા એમપી સાહેબ પરબતભાઈ સાહેબે મારા નામની દરખાસ્ત મૂકી અને દિલીપસિંહભાઈ બારડ એમણે એમાં સમર્થન આપ્યું ચૂંટણી અધિકારીએ પણ વાત કરી કે ભાઈ બીજું કોઈ ફોર્મ ભરવું હોય તો વાત કરો પરંતુ આખા નિયામક મંડળે એક જ અવાજે એક જ વાત કરીને કીધું કે ભાઈ અમે આ નિર્ણય કરીએ છીએ અમારો આ નિર્ણય છે એવું જ ભાવાભાઈ માટે પણ માન્યભાઈએ દરખાસ્ત કરી અને ભાઈએ એમાં ટેકો આપ્યો અને તમામ નિયામક મંડળ અમારું એમણે અમને સમર્થન કર્યું એ માટે નિયામક મંડળ અને તમામ ડેરીના ચેરમેન મંત્રીશ્રીઓનો બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આજે આભાર માનું છું આવું થઈ શકે ઘણી વખત કહેતા હોય એ છે કે આવું થઈ શકે કે કેમ પણ આવું થાય છે પૂરો પુરુષાર્થ કરીએ તો આવું શક્ય બનતું હોય છે આપણે ત્યાં આવું થયું છે સહકારની રાજનીતિમાં સમરસતા આવે એવું કોઈ માની જ ના કે ગામની મંડળીને કે ગામના સરપંચ માટેની ચૂંટણી હોય ને તોય સમરસ કરવી બહુ અઘરી પડતી હોય છે તો અહીં તો કેટલી વિધાનસભા વિસ્તાર આવે કેટલા જાત જાત ભાત ભાતનું બધું હોય પણ છતાંય તમે બધાએ સમરસ કર્યું એના માટે તમારો આભાર અને સ્ટેજ ઉપર બેઠેલા અહીંયા બેઠેલા તમામ આગેવાનોનો આભાર કે તમે બધાએ મોટું મન કર્યું ત્યારે જ અથક્યું બન્યું છે તમે બધાએ મોટું મન ના કર્યું હોત તો આ શક્ય બનોત નહીં તો હું તમામ અહીંયા બેઠેલા આગેવાન અહીંયા બેઠેલા આગેવાન અને સ્ટેજ ઉપર જે બેઠા છે એ તમામનો હૃદયથી આભાર માનું છું કે તમે બધાએ મોટું મન કરીને અમારા નિયામક મંડળને અભિનરી કર્યું એ માટે તમામનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું મને હરિભાઈ સાહેબે એક ટકોર કરી કે ફળ આવે એમ નીચે પેલું કરજો તો હા તમારી સલાહ માનીશ અને હજુ પણ વધારે વિનમ્ર થવા માટેનો પ્રયત્ન કરીશ એમાં અમારું હિત છે અને દરેક વ્યક્તિએ આ તો શીખવું જ પડે અને એના માટેનો પૂરો પ્રયત્ન પરમાત્માને પણ પ્રાર્થના કરું કે વિનમ્રતા અમને વધુ આપજે કે જેના કારણે બીજાના ભલા માટેનું કામ કરી શકું જેમણે જેમણે મારા માટે ટકોર કરી જેમણે જેમણે મારા માટે સારા શબ્દો બોલ્યા સારા શબ્દ જે બોલ્યા એના યોગ્ય થવા માટેનો પ્રયત્ન કરીશ એમાં જો મારી ત્રુટિ હશે તો મને ઠીક કરીશ અને જે ટકોર કરી છે તો એમાં સુધાર કરવાનો પ્રયત્ન પણ કરીશ અને માણસે જીવે ત્યાં સુધી આ પ્રયત્ન કરવો જોઈએ હું પુનઃ આપ સૌનો હૃદયથી આભાર માનું છું અહીંયા બેઠેલા આગેવાનોનો આભારી છું હું કે એમણે કોઈ પણ નાના મોટા પ્રસંગમાં જેમને હાજર રાખીએ તો સ્ટેજ ઉપર બેહાડવા પડે ને સતત મોટું મન કરીને અહીંયા નીચે બેઠા છે બધાય આ નાની ઘટના નથી હું તમારો આભાર માનું છું આમ દિલથી હાર્ટલી બધાને સ્ટેજ ઉપર બેસાડવા પડે એવા આગેવાનો આજે મારા જિલ્લાના અહીંયા સામે ડેરીના હિતમાં જિલ્લાના હિતમાં પશુપાલકોના હિતમાં અમારા પ્રેમને કારણે જે બેઠા છો બધા સ્ટેજ ઉપર જગ્યા ઓછી હશે પણ આ હૃદયમાં જગ્યા તમારા માટે પૂરતી છે અને પરમાત્માને પ્રાર્થના કરું કે સદૈવ તમને બધાને હું હૃદયની અંદર એ સ્થાન રાખી શકું એવી પરમાત્માને પ્રાર્થના પણ કરું છું નિયામક મંડળનો અભિવાદનનો કાર્યક્રમ જે હતો પ્રભતભાઈ સાહેબે વાત તમારા બધાની વચ્ચે મૂકી એમણે ક્યારેય એમની ચેનલ બનાવવાનું કે એમને ચેરમેન થવાનું હતું જ નહીં એમણે કોઈ દિવસ એવી વાત જાહેરમાં કરી પણ નથી વ્યક્તિગત મળ્યા એમને પણ બધાને કીધું છે કે ભાઈ આપણે આ કોઈ પણ રીતે બિનરીફ કરવાનું છે તમારા બધાનું મોટું મન કરવાનો ભાવ હશે ત્યારે જ આ બધું થઈ શક્યું છે બાકી કાંઈ આટલી મોટી ડેરી આવડો મોટું તંત્ર બિનરીફ ન થઈ શકે હા બીજા લોકો કેટલાક એમના નામે ચલાવતા હશે એમાં મારી ના નથી કે ભાઈ પરબતભાઈની પેનલ આમ તેમ પરંતુ એ તો હવે આવડો મોટો જિલ્લો હોય તો બધું ચાલ્યા કરે પરંતુ તમે જ્યાં મોટું મન બધાએ કર્યું એ બધા આગેવાનોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર પુનઃ માનું છું બધાનો દરેકને સાથે રાખીને ચાલવું એ સહકારિતાનો ભાવ છે સહકારિતા એમને નથી ચાલતી સહકારિતા માટે દરેકનું કલ્યાણ અને જો દરેકનું કલ્યાણનો માર્ગ જ જો પકડ્યો હોય તો પછી દરેકનું ભલું થાય એ જ વિચાર કરવો પડે જીવનમાં હોદ્દા સત્તા એ આવે જાય પરંતુ જેટલો સમય બેઠા છો જે કામ સોંપ્યું છે એ ગામનું સોંપેલું હોય મંડળીનું સરપંચનું હોય કે જે જાહેર જીવનમાં કામ કરતા હોઈએ તો ડેરીનું હોય ડિરેક્ટરનો રોલ હોય વાઇસ ચેરમેનનો હોય કે ચેરમેનનો હોય કોણ કેટલા વર્ષ રાજ કર્યું કોણ કેટલા વર્ષ કામ કર્યું એ ખાલી આંકડામાં રહેતું હોય છે પણ હૃદયમાં રહેવું હોય તો એને શું કામ કર્યું બસ આટલું કામ આટલું જો યાદ રહી જાય તો હું માનું છું કે આપણું જીવન સાર્થક છે આ કામ કરવું છે આ પાંચ વર્ષના સમયગાળામાં અમારા નિયામક મંડળની સફળતા એ ગણાય કે કેટલા ગરીબ લોકોના આંસુ અમે લૂસી શકીએ કેટલા ખેડૂત પશુપાલકને બેઠા કરીને એના ઘરની અંદર આર્થિકતાનો દીવો પ્રગટાઈ શકીએ આમાં જેટલું અમે કામ કરી શકીએ એ અમારી સફળતા બાકી પાંચ વર્ષ ગઈકાલે આવ્યા હતા પૂરા થયા આજે આવ્યા છીએ ફરી પૂરા થવાના છે પણ એ સમય દરમિયાન અમે શું કામ કરી શકીએ અને ઇકોનોમીનું અર્થતંત્ર જે છે બહેનોને કેટલી આત્મનિર્ભર આપણે બનાવી શકીએ જિલ્લામાં નવા નવા એવા કેટલા ધંધા ઉભા કરી શકાય કે જેને કારણે મારો પશુપાલક ખેડૂત બે પાંદડે થાય વધારે સુખી થાય ગાય અને ભેંસના જે પૈસા આપણે અત્યારે કહીએ સોઢીજીએ પણ વાત કરી બાકી પણ બધાએ વાત કરી કે દેશની અંદર સૌથી વધારે દૂધના ભાવ આપવાનું કામ બનાસ કરે છે તો બરાબર છે આ તો કર્યું પરંતુ હવે આપણા માટે ટાર્ગેટ શું તો ભાવ તો વધારે આપતા હોય પણ ખર્ચ ઓછો થાય એ કામ બનાસ હાથ ઉપર લેવું છે કે પ્રોડક્શન કોસ્ટ કઈ રીતે ઘટે અને જે ચાર ભેંસો રાખી કે ચાર ગાયો રાખીને જે દૂધ મળતું હોય એ એક ગાય કે ભેંસ રાખીને જો દૂધ મળતું થાય તો મારો ખેડૂત પશુપાલક વધારે સુખી થાય આમાં મહેનત આપણે બધાએ કરવી પડશે એના માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને એને ખવડાવવાનો જે ખર્ચો છે એને રખરખાવનો ખર્ચો છે એ કઈ રીતે ઘટાડી શકાય એ બીમાર પડે તો એનો સારવારનો ખર્ચ કઈ રીતે ઘટાડી શકાય આ બધું કામ લેવું પડશે અમારું નિયામક મંડળ દિવાળી પહેલાં એક બે દિવસનો અભ્યાસ વર્ગ આના માટે રાખવા માગે છે અમે આજે પહેલા દિવસે એની સૂચના આપી છે કે તૈયાર કરીને તંત્ર લાવે અને એમાં અમે ઘણા બધા નિર્ણયો કરીને બનાસ એ ખાલી એક જિલ્લો નહીં બનાસ એ ભારત વર્ષની અંદર એક દિશા આપવાનું કામ કરી શકે એવું છે એ સ્ટ્રેન્થ બનાસમાં દેખાય છે અમારા શબ્દો ખાલી નથી બિલકુલ ખુલ્લી આંખે જોઈ શકાય છે કે બનાસ ભારત દેશને દિશા આપવાનું કામ કરી શકે એવું છે અને એક દિશામાં જો આપણે દસેક વર્ષ કામ કરીએ તો પરિણામ મળી શકે એવું છે આ કામ કરવું છે ખૂબ આશા પણ છે બધાને કેટલી બધી જેને હું નહીં ઓળખતો હોય જેની પાસે મારી જાણકારી નહીં હોય મેં વાત ક્યારેય નહીં કરી હોય એ કોઈ પણ જ્ઞાતિ સમાજનો વ્યક્તિ હોય ને એમ કંઈક શંકરભાઈની પેનલમાં લડવાનું છે ને તો અમે તમને ટેકો આપશું કેવડો મોટો ભરોસો છે કેવડો મોટી વાત છે ઠરાવ કરવાનો હોય ત્યારે પણ વાત કરે કે એમની પેનલમાં રહેવું છે તો અમે તમારો ઠરાવ કરશું આવું ક્યારેય બનતું નહોતું આ વાતને હું સમજી શકું છું આ પ્રેમને સમજી શકાય છે આ મોટી ઘટના છે અને એના માટે જવાબદારી એ મોટી છે ખૂબ મહેનત કરશું હું જાહેરની અંદર બનાસવાસીઓ બધા બેઠા છે ત્યારે બધાને કહું છું મહેનત કરવામાં કોઈ પાછી પાની નહીં કરીએ કોઈ પાછી પાની નહીં કરીએ એક રૂપ બનીને માત્ર રાજકારણ માટે ડેરી નથી દરેક જ્ઞાતિ સમાજ એના સમૂહ બધા સુખી થાય બધાનું ભલું થાય એક ગામની અંદર ઢોલ વગાડવાનું કામ કરતો ઢોલી હોય એનું પણ કલ્યાણ થાય બસ આ મંત્ર છે અમારા નિયામક મંડળનું દરેકનું ભલું કઈ રીતે થઈ શકે જેની પાસે જમીન નથી એવા લોકોને પણ ગાય ભેંસ રાખતા કઈ રીતે થાય મજૂરી કરતો માણસો એ પણ એક બે ડોબા એક બે ગાય રાખીને એ આત્મનિર્ભર કઈ રીતે બની શકે જેની પાસે જમીન છે જેની પાસે પશુ છે એની પાસે આજે આટલા છે તો એ વધારે રાખીને વધારે વ્યવસ્થા કઈ રીતે કરી શકાય આ બધા કામને હાથ ઉપર લેવા છે પરમાત્માને પ્રાર્થના કરીએ કે અમને શક્તિ આપજે કે બધા સ્વાસ્થ્યને આંખોમાં જે સપના છે એ સપનાને અમે પૂરા કરી શકીએ આજના તબક્કે બીજી લાંબી વાત ન કરતા જે દિવાળી નજીકના દિવસમાં આવે છે બેસતા વર્ષના દિવસે આપણે બધા મળતા હોઈએ છીએ અહીંયા પાલનપુરની અંદર બધા રામ રામ કરતા હોઈએ છીએ તો કોરોનાની સ્થિતિની અંદર મારા મનનો એક વાત હતી કે જો તમે બધા માનો તો આપણે આજે દિવાળીના બેસતા વર્ષના રામ રામ કરી લઈએ તો બધાને દિવાળી અને નવા વર્ષની એડવાન્સમાં બધાને શુભકામનાઓ આ કોરોનાની મહામારીની વચ્ચે આપણે છૂટા રામ રામ કરશું ને વર્ચ્યુઅલ મળશું હું ફેસબુક લાઈવ પણ કરીશ અને વર્ચ્યુઅલી પણ મળવું હોય તો બે કે ચાર કલાક કરશું તો એકબીજા રામ રામ કરવા હશે તો ચહેરાથી ચહેરા બધા મળી શકાય એવી જોગવાઈ જે કંઈ કરવી હશે તો આપણે બધા ભેગા મળીને કરીએ પરંતુ આ કોરોનાની સ્થિતિ હજુ પૂરી નથી થઈ તો એવા સમયે આજની મિટિંગ છે એને આપણે બેસતા વર્ષની અને દિવાળીના રામ રામ પણ અરસપરસ બધા સમજી લઈએ તો એક ફાયદો થાય આવું મને લાગે છે એટલા માટે તમારા બધાની વચ્ચે આ વાત મૂકી નવા મિટિંગ દિવાળી પહેલાં બોર્ડની થશે નવા ઘણા કામ છે એ આવશે ત્યારે માહિતી તમને બધાને આપવાનું કરશું આજના તબક્કે થોડા દિવસ પહેલાં જ આપણા જિલ્લાના ગઈકાલે ધારૂભાઈ ખાનપુરા ધારશીભાઈ કાંકરેજના એ સ્વર્ગસ્થ થયા થોડા દિવસ પહેલાં વર્ષો સુધી જેમણે અહીંયા જિલ્લાને કામ કરી અને મંત્રી તરીકે ધારાસભ્ય તરીકે આ જિલ્લાની સેવા આપી એવા વાઘેલા સાહેબ લીલાધરભાઈ વાઘેલા એ પણ આપણા બધાની વચ્ચે જ થોડા દિવસ પહેલાં સ્વર્ગે સીધાવ્યા એવા ઘણા બધા આગેવાનો જિલ્લામાં કોઈ કોરોનાને કારણે કોઈ બાકી રીતે સ્વર્ગસ્થ્યા હશે બધાને હૃદયથી શ્રદ્ધાંજલિ આપું છું જિલ્લાવાસીઓ વતી અમારા સ્ટેજ વતી અમારા નિયામક મંડળ વતી પણ એમના શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરું છું બધાએ આ વર્ષ જીવવા જીવી જવા માટેનું છે કોરોનાની આ મહામારીની વચ્ચે કેર લઈએ આ કદાચ પહેલી વખત આટલા બધા માસ્ક પહેરીને બધા મળ્યા હશું તો આ અલગ પ્રકારનું જીવન છે એ જીવનની વચ્ચે પણ આપણે જેતા શીખવું પડશે જીવતા શીખવું પડશે હું પુનઃ જેમણે જેમણે નિસ્વાર્થ ભાવે એક મિત્ર સમજીને એક સાથી સમજીને મને ચૂંટણીની અંદર મદદ કરી એ તમામનો હૃદયથી આભાર માનું છું બધાનો આભાર માનું છું વાતાવરણ શંકરભાઈ જીતે એવું નહોતું અને એની વચ્ચે પણ હિંમતપૂર્વક આવી અને કીધું કે નહીં આ માણસને આપણે જીતાડવો પડે આ જીત મારી જીત નથી હું મહેનત કરો તો જીતી ન શકો નિખાલસતા જ કબૂલું છું શંકરભાઈ એકલો ન જીતી શકે તમારા બધાના આશીર્વાદના કારણે જ દેવી શક્તિ એના આશીર્વાદ ઉપર્યા અને એ આશીર્વાદથી આપણે બિનરીફ થયા છીએ તો તમારા બધાના હૃદયની અંદર જે પ્રેરણા આપવા વાળું તત્વ જે કહેવાય એમાં જગદંબાને એ દેવી શક્તિને વંદન કરું છું કે તમારા બધાના જે અરમાન છે સપના છે એ પૂરા કરવા માટે મને બુદ્ધિ આપે બળ આપે કે જેના કારણે હું આ કામ બધું કરી શકું બસ આવી અપેક્ષા હતી પુનઃ આપશો મિત્રોનો હૃદયથી આભાર માનું છું કોઈના પણ વિશે ખરાબ ભાવ મનમાં રહે નહીં બધાનું ભલું થાય બધાનું કલ્યાણ થાય એના માટે આભાર માનું છું હૃદયથી પુનઃ આભાર ઘણા બધા મિત્રો ફોર્મ ભરાવાના સમયે પણ મારા પડખેર્યા હતા એમનો પણ હૃદયથી આભાર માનું છું અમારા નિયામક મંડળના પડખેર્યા ઘણા બધા નવા અને નવા જવાનિયાઓ છે એમને પણ તમે બળ આપ્યું એ તમારા ભરોસાને યોગ્ય બનાવવા માટે અમે ખૂબ મહેનત કરશું અમારા નિયામક મંડળની અંદર મોટા ભાગે એવું દેખાય છે વડીલોનું માર્ગદર્શન છે અનુભવનું ભાથું છે અને યુવાનોનું લોહી છે નવું બળ છે નવો ઉત્સાહ છે એનો સમન્વય છે અને સમન્વયના કારણે બનાસ અલગ દિશા પકડી શકશે આવી અપેક્ષા છે બધાની પાસે પુનઃ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું